સુરતમાં ગઈકાલે ફ્લેશ ફાયરથી થયેલા મોત બાદ આજે ફરી તેવો જ બનાવ સામે આવ્યો છે, જેમાં ઓડિશાથી બે દિવસ કામ અર્થે આવેલા યુવકનું ગેસ લીકેજથી લાગેલી આગ બાદ મોત નીપજ્યું હતું. પાંડેસરા વિસ્તારમાં રહેતા 48 વર્ષીય ભગીરથ પાલનું મોત થતાં ઓડિશામાં રહેતા પરિવારમાં શોકનું મોજું ફેલાઈ ગયું હતું. પાંડેસરા વિસ્તારમાં ગેસ લીકેજ થતાં 48 વર્ષીય ભગીરથ પાલનું ગંભીર રીતે દાઝી જતાં મોત નીપજ્યું હતું. આગમાં દાઝી જતાં સારવાર અર્થે નવી સિવિલ ખસેડાયા હતા, જ્યાં ભગીરથ પાલનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. મૃતક મૂળ ઓડિશાનો વતની હતો. બે દિવસ પહેલાં જ ભગીરથ વતની સુરત કામ અર્થે આવ્યો હતો. મૃતકના સંબંધી અમિત કુમારે કહ્યું કે સવારે 5:30 વાગે ધડાકાનો અવાજ સાંભળ્યો હતો. અમે ઘરની બહાર નીકળ્યા હતા અને ભગીરથનો દરવાજો તોડીને સળગતી હાલતમાં બહાર નીકાળ્યો હતો, જેથી અમે તાત્કાલિક તેને લઈને સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. ભગીરથનું પરિવાર ઓડિશા વતનમાં રહે છે. પરિવારમાં પત્ની અને સંતાનો છે. તેમને મોતની ખબર મળતા જ શોકનો માહોલ ફેલાયો હતો. મેરા અમિત કુમાર હૈ. એસા હુઆ થા કે સુબહ મેં 5:30 બજે કે લગભગ ધમાકા જોર સે આયા. બાદ મેં બહાર હમ જબ નિકલે બહાર ઘર સે બહાર તો દેખે કે ભાઈ એ ભાઈ ઘર સે પૂરા દરવાજા તોડ કે બહાર નિકલે હુએ ઓર જલતી હુઈ હાલત મેં નિકલે. મતલબ પૂરા કા ચમડી પૂરા શરીર કા પૂરા નિકલ ચુકા થા. બાદ ફિર દેખા તો સબ મોહલ્લે વાલે સબ આયે. બાદ મેં ઉનકો એમ્બ્યુલન્સ કિયા, 108 બુલાયા. બાદ મેં ઉનકો સિવિલ મેં લેકે ચલે આયે. નામ ભાગીરથ પાલ થા. ઉમર 48-50 કે લગભગ હોંગે. અભી બ્લાસ્ટ કારણ તો પતા નહીં. હમ જો દેખે બસ ઉતને દેખે કે અભી જો અભી તો જો હૈ વહી વહી હૈ ઇસ વખત. જલને કે વજહ સે ઉનકે હિસાબ સે હુઆ. પરિવાર મેં ઉનકે બીવી હૈ ઓર બચ્ચ એક લડકા હૈ. વો અકેલે રહેતે થે, જોબ કરતે થે યહાં પે ડ્યુટી. ઓર આપ અભી કુછ ગાંવ સે દો દિન પહેલે આયે? હા અભી ગાંવ સે અભી 2 દિન પહેલે આયે થે યહાં પે રહેને કે લિયે. ભાડે પે રહેતે થે વો.